नमस्कार विद्यार्थी मित्रों, वोलंटरी हेल्थ एजेंसी भाग चार में अपने थोड़ी अलग हेल्थ एजेंसी की चर्चा करशू। आ अगाउ अपने पार्ट वन टू थ्री जमने पर न जो हो पार्ट वन टू थ्री अवश्य जो जेथी करी अने डब्ल्यूएचओ यूनिसेफ केयर एफएओ रेडक्रॉस वगैरह जीव संस्थाओं की महिती आपने मिली रहे। आ प्रकरण में आप थोड़ी वधु आगळ एजेंसीओ जोशू, तो चालो जोईए वोलंटरी हेल्थ एजेंसी। पहली छे चाइल्ड रिलीफ एंड यू, देट मीन्स क्राय, सी आर वाय। चाइल्ड रिलीफ एंड यू स्थापना 1981, रिपिन कपूर ने तेमनी स्थापना करी हती, जेनुं मुख्य कार्य रखड़ता बाळको, मां बाप विहोण बाळको ने दत्तक लेवा, શાળા માં રમત ગમતને પ્રોત્સાહન આપવું અને શાળાને નાણાકીય ભંડોળ પૂરું પાડવું, આવી સંસ્થા હતી ક્રાય, એટલે કે ચાઇલ્ડ રિલીફ એન્ડ યુ। ત્યાર પછીની સંસ્થા છે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા, જે મુખ્યત્વે ફેમિલી પ્લાનિંગનું કાર્ય કરે છે, જેમની સ્થાપના 1949 થઈ હતી। તેમનું હેડક્વાર્ટર બોમ્બે ખાતે આવેલું છે। તેનું મુખ્ય કાર્ય વ્યક્તિના હકો પૂરા પાડવા અને પોપ્યુલેશન પોલિસી નક્કી કરવી। તેમની 38 બ્રાન્ચો આવેલી છે। શાળા અને કોલેજોમાં ફેમિલી પ્લાનિંગનું એજ્યુકેશન આપવું, કેમ્પનું આયોજન કરવું, સાધન સામગ્રી પૂરી પાડવી, બે બાળકો વચ્ચે ગાળો રાખવામાં મદદ કરવી તથા મેરેજ કાઉન્સેલિંગ કરવું, આ હતી ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના કેટલાક કાર્યો। ત્યાર પછીની એવી જ એક સંસ્થા છે જેને ભારત સેવક સમાજ તરીકે ઓળખાય છે, BSS, જેમની સ્થાપના 1952 થઈ હતી। તેમનું મુખ્ય કાર્ય લોકોને આરોગ્ય અંગે સભાન કરવું અને ગ્રામ્ય વિસ્તારમાં સેનિટેશન જાળવવામાં મદદ કરવું। આગળ TNAI, એટલે કે ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા, જેમની સ્થાપના 1952 થયેલી હતી, હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે, તમામ રાજ્યમાં તેમની બ્રાન્ચ આવેલી છે। તેમનું મુખ્ય કાર્ય તાલીમ આપવી, શાળા કોલેજો ચલાવવી, નર્સિસોના હકોનું રક્ષણ કરવું, વર્કશોપ અને કોન્ફરન્સ કરવી, તો આ હતી ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા। આગળનું એવી જ એક એજન્સી જેને રોટરી ઇન્ટરનેશનલ તરીકે ઓળખવામાં આવે છે, રોટરી ઇન્ટરનેશનલની સ્થાપના 1905 થયેલી, દરેક સ્ટેટમાં તેની બ્રાન્ચ આવેલી છે। વ્યવસાય અને સેવા વચ્ચે તે પુલનું કાર્ય, લિંકનું કાર્ય કરે છે। પલ્સ પોલિયો જેવા કાર્યક્રમના તેઓ પ્રણેતા છે। તેનું મુખ્ય ધ્યેય છે સર્વિસ એબવ ઓલ। આગળની સંસ્થા છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, તો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની સ્થાપના 1957 થયેલ હતી। તેમનું હેડક્વાર્ટર યુએસમાં આવેલું છે। તેનું મુખ્ય ધ્યેય મોટો, વી સર્વ, દ્રષ્ટિ માટે કામ કરે, બ્લાઇન્ડનેસ માટે કામ કરે, ડાયાબિટીસ જેવા કાર્યક્રમો ચલાવે અને દરેક નેશનલ કાર્યક્રમમાં મદદ કરે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમામ આપણી જુદી જુદી હેલ્થ એજન્સી ભાગ 1, 2, 3 અને 4 મોટા ભાગની હેલ્થ એજન્સી કે જેમની સ્થાપના, જેમના અગત્યના કાર્યો, જેમના હેડક્વાર્ટર્સની ખૂબ સુંદર મજાની માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે। તો જ્યારે પણ આપ આ વિડીયો નિહાળો ત્યારે ભાગ 1, 2, 3, 4 સાથે જોજો, જેથી કરી અને આપને તમામ હેલ્થ એજન્સીનો નોલેજ મળી રહે। જો વિડીયો આપને ગમ્યો હોય તો અવશ્ય લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, આપના મિત્રોમાં શેર કરજો। અને જો આ નંબર છે 9601409876 ને આપના ગ્રુપમાં ઉમેરજો, જેથી કરી અને આપ આવા નવા વિડીયો પહેલા જ આપ નિહાળી શકો। ત્યાર પછી આપણે જો વોલન્ટરી એજન્સી થોડી ઘણી બાકી છે તેમના વિશેની થોડી ચર્ચા કરશું। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।